નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન આપણે આ સ્પર્ધમાં દ્રવ્યો શુદ્ધ છે એના વિશે આપણે ચર્ચા કરતા હતા. લાસ્ટ ટાઈમ આપણે કોમન રોગ આપી પદ્ધતિ વિશે અભ્યાસ કર્યો, એની પહેલાં ભીમકારી ગણીનો અભ્યાસ કર્યો, તો આજે આપણે એવી પદ્ધતિનો અભ્યાસ કરશું કે જે નિશ્ચિતના અનિકરણની પદ્ધતિ છે, કે જેમ આપણે આગળના વિડીયોની અંદર જોયું હતું એકબીજાનું મિશ્રણ ન થઈ શકે, બરાબર, એકબીજામાં મિશ્રણ ન થઈ શકે તેવા, એની અંદર આપણે પાણી અને કેરોસીનની વાત કરીએ, એકબીજાનું સ્તર અલગ કરે છે. તો અહીંયા આપણે એકબીજાનું મિશ્રણ થઈ શકે તેવા, પહેલામાં શું હતું, એકબીજાનું મિશ્રણ ન થઈ શકે તેવા, અહીંયા મિશ્રણ થઈ શકે તેવા. તો એવું ઉદાહરણ આપણે આપણે લેવાનું છે, ઉદાહરણ મિશ્રણ થઈ શકે તે ઉદાહરણ મિશ્ર થઈ શકે ઉદાહરણ શું છે, પાણી પ્લસ એસિટો. આ જે છે એકબીજાનું મિશ્રણ થઈ શકે છે પાણી અને એસિટો. તો આની જે આને અલગીકરણ કરવું હોય, આને છૂટું પાડવું હોય, એ માટેની જે પદ્ધતિ છે એ પદ્ધતિને આપણે વિભાગીય નિષેધન પદ્ધતિ કહેવાય, બરાબર. તો એને અલગીકરણ માટેની પદ્ધતિ અલગીકરણ માટેની પદ્ધતિ કઈ કહેવાય, વિભાગીય નિષેધન, વિભાગીય નિષેધન. જ્યાં અલગીકરણ માટેની પદ્ધતિ છે એ પદ્ધતિને આપણે વિભાગીય નિષેધન કહી શકીએ છીએ. ત્યારબાદ તેના માટે આપણે શું કરવું જોઈએ, આનું મિશ્રણ છે એ મિશ્રણ આપણે નિશ્ચિત ફ્લાસ્કમાં, નિશ્ચિત ફ્લાસ્ક કેવું હોય તો આપણે ચર્ચા કરીએ, નિશ્ચિત ફ્લાસ્ક કેવી રીતે એક નિશ્ચિત નળીને પછી ગોળાકાર આને નિશ્ચિત ફ્લાસ્ક. તો એની અંદર આપણે આ પાણી ફ્લાસ્ક એસિટોન જે છે એનું એ મિશ્રણ છે એ મિશ્રણ આપણે અંદર એડ કરશું. તો આને આપણે કહી દીધું, તો આને આખી જો આ દૂધ ઉદાહરણ દૂધ દૂર શકે છે, અહીંયા સ્ટેન્ડ છે ભાઈ, સ્ટેન્ડ સાથે માધ્યમ છે, ત્યારબાદ અહીંયા ગુચ્છ છે, શું છે ગુચ્છ, શું છે ગુચ્છ, ત્યારબાદ ત્યાં આ ગુચ્છ જે છે એ ગુચ્છ દ્વારા આપણે અને એક જે કોણ નિશ્ચિત ટાસ્ક છે એને આપણે સ્ટેટ સાથે લોકલ છે, જે આપણે બંદર પણ છે એ પણ ધ્યાન રાખવાનું, જે મંડળ પણ છે જેને આપણે ગરમ કરવાની એક નળી સાથે સંગઠિત્રણ નળી કહેવાય, કઈ કહેવાય, સંગનિત્રણ નળી, આપણે ચર્ચા કરશું. ત્યારબાદ એને જે છે એ આપણે જે જીવન એને અલગ રાખવાને આપણે બીજી પાત્ર લઈ નાનું એ પણ પાસ છે અને જીવન રાઉન્ડ નથી આપણને અહીંયા એવું તો એમ છે. આ રીત ડાયગ્રામ પછી આપણે સમજવા પ્રયત્ન કે નિશ્ચિત ક્લાસ કીધું એની સાથે આપણે સંગનિત્રણ નળી કઈ નળી, સંગનિત યંત્ર પણ કહી શકે, સંગનિત યંત્ર શું કહેવાય, સંગનિત્ર યંત્ર. આ જે છે આ ભાગમાં જો આ ભાગમાં શું પાણી ઠંડુ પાણી હોય, ભરેલું હોય ઠંડુ પાણી, આ ભાગ જે છે ઠંડુ પાણી ના હોય, કેવું ઠંડુ પાણી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ઠંડુ પાણી જે છે જ્યારે આપણે આ મિશ્રણ જે છે પાણી પ્લસ એસિડો એમાંથી જ્યારે ગરમ કરશું તો ગરમ કરશો એટલે ઉકળશે, શું કરશે ઉકળશે,
જ્યારે આની અંદર પાણી થાય ઉકળે ઉકળશે જ્યારે એટલે અંદર ઉકળશે શું અંદર જે એસિટોન રહેલો છે એસિટોન રહેલો છે તે ઉકળશે અને વિદ્યાતંત્રમાં આ પ્રવૃત્તિ કરો તો આ પ્રવૃત્તિની અંદર એક સમયે તાપમાન એવું આવે છે કે એ તાપમાન જે છે અચળ રહે છે અચળ એટલે કે નથી વધતું નથી ઘટતું અને એ તાપમાન છે 56 સેલ્સિયસ જેટલું તાપમાન થઈ જાય 56 સેલ્સિયસ જેટલું કે એ તાપમાન થાય એટલે ઓટોમેટિક જે તમારું દ્રાવણો છે એ જે છે એ અચળ થઈ જાય છે કેટલું થઈ જાય છે અચળ થાય છે એનો મતલબ કે વધતું પણ નથી અને ઘટતું પણ નથી કેટલું 56 સેલ્સિયસ આસપાસ તો આપણે લખી શકીએ 56 સેલ્સિયસ આસપાસ મિશ્રણ 56 સેલ્સિયસ આસપાસ મિશ્રણ અચળ થાય છે જો થિયરી કરવાથી ઘણી બધી છે આપણે મેનમેન્ટ ટોપિક જ યાદ કરીએ કે પહેલું વિસર્જન ફ્લાસ્કમાં પાણી પણ શું પડશે લીધું દ્રાવણ લીધું ગરમ કરવાનું ટ્રાય કર્યું તો એ ઉકળશે પૂરું ઉકળશે એસિટોન એસિટોન ઉકળશે એટલે એ શું થશે અહીંથી નીકળશે હવે વિદ્યાર્થી તમને ખબર છે પ્રવાહીનું શું થઈ જાય બાષ્પમાં રૂપાંતર શું કહેવાય ઉત્કલન બિંદુ શું કહેવાય ઉત્કલન બિંદુ અહીંયાથી જ્યારે બાષ્પમાં રૂપાંતર ટ્રાય કરશું અહીં અહીં આગળ આગળ ઉકળશે પણ અહીં તો ગુંચ લગાવેલી છે આપણે તો અહીંથી આ બાજુ થાય ને અહીં છે તો આ ભાગ છે વિદ્યાર્થી મિત્રો ઊંડા પાણીથી ભરેલો હોય છે કેવો હોય છે ઊંડા પાણીથી હોય છે ઠંડી સંપર્કના સંપર્કમાં આવશે શું થાય બાષ્પનું પાછું પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય પ્રવાહી થાય અહીંયાથી આપણને મળશે વસ્તુ કઈ વસ્તુ મળશે એસિટોન મળે છે અહીંયા જે વસ્તુ મળશે આપણને શું મળે છે કેટલાક પ્રશ્નો પણ આવી શકે છે કે મિશ્રણને ગરમ કરવાનું શરૂ કરો ત્યારે શું હોય તમે અવલોકન કરી શકો છો તો આપણે જોયું તો શું કરી દીધું તો કે જે એસિટોન જે છે ઉકળવાનું ચાલુ કરે છે થર્મોમીટરનો આ રીડિંગ કેટલું મળે છે આસપાસ તમને અહીંયા રીડિંગ મળશે એસિટોનનું ઉત્કલન બિંદુ એ 50ની આસપાસ જોવા મળતું હોય છે મતલબ 56ની આસપાસ આપણે નક્કી કરી શકીએ છીએ મિશ્રણના બંને ઘટકો શા માટે અલગ કહી શકાય છે બરાબર તો એની પદ્ધતિ છે એ પદ્ધતિ છે બાકી નિષેધન અને એના કારણે અર્થીકરણ કરી શકાય છે વિઘટન પામ્યા સિવાય અર્થીકરણ કરી શકાય છે આ પદ્ધતિને આપણે નિષેધન પણ કહેવામાં આવે છે કે બધા કહેવાય નિષેધન પદ્ધતિ પણ કહેવામાં આવે છે વિઘટન પામે છે ઉકળતા અને મિશ્ર થઈ શકે તે બે પ્રવાહી કે જેના ઉત્કલન બિંદુ વચ્ચે તફાવત જે ઉત્કલન બિંદુ વચ્ચે તફાવત આ પદ્ધતિ શેના માટે વપરાય કે જે મિશ્રણનો ઉત્કલન બિંદુનો તફાવત 25 સેલ્સિયસ કરતા ઓછો કયો કરતા ઓછો હોય તેવા મિશ્રણ માટે વપરાય છે જેનું તાપમાન જે છે ઉત્કલન બિંદુ છે 25 સેલ્સિયસ કરતા ઓછું હોય તેવા પદ્ધતિ માટે વપરાતો હોય છે ઉદાહરણ તરીકે હવામાંથી વિદ્યુતવાયુનું અર્ણીકરણ પેટ્રોલિયમ પેદાશોમાંથી કે હવામાંથી વિદ્યુતવાયુ કઈ પદ્ધતિ હવામાંથી પેટ્રોલિયમ પેદાશો વાયુ છે એનું અર્ગીકરણ કરવું હોય પેટ્રોલિયમ પેદાશોનું અર્ગીકરણ કરવું હોય વગેરે માટે જે વપરાય છે જે નિષેધન દ્વારા જે પદ્ધતિ ઉપરાતી હોય છે એના દ્વારા કરી શકાય છે
આની અંદર તમને શબ્દાભિસ્તંભ, વિભાગીસ્તંભ એટલે શું કે સામાન્ય વિભાગ, વિભાગીસ્તંભ છે એ કાચના ટુકડાઓથી ભરેલ એક નળી હોય છે. એ કાચના ટુકડા બાષ્પ ઠંડી પાડવા માટે, શું છે, બાષ્પને ઠંડી પાડવા માટે આ ભાગ છે, શું છે, બાષ્પને ઠંડી પાડવા માટે ઉપયોગ કરાય છે. અને આપણે વિભાગીસ્તંભ પણ કહી શકીએ છીએ કે એ બાષ્પને ઠંડી પાડવા માટે સપાટી પર ઉપયોગ માટે છે. તો એક નાનો ટોપિક છે કે જે મિશ્ર થઈ શકે તેવા મિશ્રણ જે છે કઈ રીતે કરવું, તો વિભાગીય નિષેધન પદ્ધતિ દ્વારા અધિગમ કરી શકાય છે. ખાસ જે વસ્તુ મેઇન ટોપિક છે, અદાડી તાપમાન 45 આસપાસ મિશ્રણ પાત્ર ઓછો ડાયાગ્રામ જો કઈ રીતે ખાસ યાદ રાખવું કે મિશ્રણ થઈ શકે તેવા પદાર્થો માટે વિભાગીય નિષેધન. ઉદાહરણ છે પાણી પ્લસ એસિટોલ બરાબર, બીજા હવામાંથી બીજા વધારાના ઉપયોગ કે હવામાંથી વિધાયકરણ પેટ્રોલિયમ પેદાશોનું અર્કીકરણ આપણે લઈ શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, કાલે હું આપણે બીજા મળીશું.